જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની મારી રેસીપી છે શેરડીનો રસ, અને એ પણ શેરડીના ઉપયોગ વગર. આપણે અહીંયા કોઈ પણ કેમિકલનો ઉપયોગ નહીં કરીએ અને નેચરલ ટેસ્ટ સાથે નેચરલી શેરડીનો રસ ઘરે જ બનાવીશું. જોવામાં જેટલો સરસ લાગી રહ્યો છે ને, પીવામાં તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બન્યો છે. તો આ શેરડી વગરના શેરડીના રસ માટે એક લાઇક જરૂરથી આપજો, અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. તો અહીંયા સૌપ્રથમ મેં દેશી ગોળ લીધો છે. કેમિકલ ફ્રી ગોળ બધી જગ્યાએ અત્યારે અવેલેબલ હોય છે, અને તેનો કલર આ રીતે બ્રાઉન હોય છે. આ છે દેશી ગોળ, અને આમાં કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવતો, અને ગોળને એકદમ ઝીણો ઝીણો આપણે અહીંયા સમારવાનો છે. આ રીતે ચપ્પુની મદદથી તેને બિલકુલ ઝીણો ઝીણો સમારીશું. તમે આ રેસીપી મારી રીતે ફોલો કરશો ને તો 100% તમે પણ ઇઝીલી તમારા ઘરે શેરડીનો રસ બનાવી શકશો. તો અહીંયા જે મેં ગોળ સમાર્યો છે તે 1 કપ ભરીને છે, અને 1 કપ ભરેલા ગોળમાં આપણે 1 કપ પાણી ઉમેરીશું. નોર્મલ પાણી અહીંયા એડ કરવાનું છે, ઠંડુ પાણી નથી ઉમેરવાનું. અને હવે આપણે તેને ઢાંકીને 15-20 મિનિટ માટે રેસ્ટ આપવા મૂકીશું, જેથી કરીને ગોળ જે છે એ એકદમ સરસ સોફ્ટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને ગોળ જે છે એ સોફ્ટ થઈ ગયો છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. આપણે ચમચીની મદદથી તેને થોડુંક ચલાવી લઈએ. અત્યારે અહીંયા લોકડાઉન ચાલી રહ્યું છે અને શેરડીના રસની દુકાન બંધ છે, પણ આપણે ઘરે બનાવીને પી શકીએ છીએ. એકદમ ઇઝી રેસીપી છે, તમે પણ ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, જે ગોળ છે પાણી સાથે મેં મિક્સરમાં એડ કરી લીધો છે. ત્યારબાદ આપણે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું, અને અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, અને તેને એકદમ આ રીતે છીણ કરીને ઉમેરીશું. આદુ તમે ઓછી કે વધારે માત્રામાં લઈ શકો છો, તમને જેવો ટેસ્ટ પસંદ હોય તે પ્રમાણે તમે આદુનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મારી પાસે અહીંયા થોડાક ફુદીનાના પાન છે, એકદમ ફ્રેશ ફુદીનાના પાન લેવાના છે, મુરઝાયેલા કે સુકાયેલા ના હોવા જોઈએ. ફ્રેશ ફુદીનાના પાન આપણે એડ કરીશું થોડાક, અને 1/2 ચમચી આપણે સંચળ પાવડર એડ કરીશું. હવે આ બધું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે, અને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે પહેલાં રિવર્સ મોડ ઉપર એટલે કે પલ્સ રેટ ઉપર તેને 3-4 વખત આ રીતે ચલાવીશું, જેથી કરીને ગોળ જે છે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય. અને પછી આપણે સ્લો સ્પીડ ઉપર તેને 1 મિનિટ માટે ચલાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફુદીનો અને ગોળ બધું એકરસ થઈને સરસ જ્યુસ તૈયાર થયો છે, પરંતુ આને આપણે શેરડીના રસનું ટેક્સચર આપવાનું છે, તેવો જ તેનો કલર આપવાનો છે. તો હવે આપણે તેમાં એડ કરીશું બરફ. આઈસ આપણે સારી રીતે એડ કરવાની છે, એટલે કે મેં ઓછામાં ઓછા 15 પીસ એડ કર્યા છે આઈસના. આઈસ તમે સારી રીતે એડ કરશો એટલે જ્યુસનો કલર એકદમ વ્હાઇટ થઈ જશે, અને આઈસ એડ કર્યા પછી આપણે તેને પલ્સ મોડ ઉપર 3 વખત ચલાવવાનો છે, અને પછી સ્લો સ્પીડ ઉપર આપણે તેને 1 મિનિટ માટે ચલાવીશું. આ બધી જ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમે પણ ઇઝીલી તમારા ઘરે શેરડી વગરનો શેરડીનો રસ બનાવી શકશો. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને બતાવી દઉં, એકદમ પરફેક્ટલી આપણો શેરડીનો રસ જે છે તૈયાર થયો છે. તમે જોઈ શકો છો કે ફક્ત બરફ એડ કરવાથી જ તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. જે રીતે શેરડીના રસનો કલર ફટાફટ બદલાતો હોય છે, તે જ રીતે આનો કલર પણ ચેન્જ થઈ જશે. એટલે કે જેમ જેમ તે થોડુંક ગરમ થવા લાગશે, ફરીથી તે કાળો પડવા લાગશે. એટલે તરત જ આપણે તેને એક ચાણીમાં ચાળી લઈએ. બરફ એડ કરવાથી જ્યારે બરફ મિક્સરમાં ગ્રાઇન્ડ થાય છે ત્યારે તેની અંદર એકદમ સરસ ફીણ ઉત્પન્ન થાય છે, અને તેના લીધે જ આપણો શેરડીનો રસ જે છે એ ઘરે ઇઝીલી તૈયાર થાય છે. અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ શેરડીનો રસ તૈયાર થયો છે, સ્વાદમાં તો નંબર 1 છે. એક વખત ટ્રાય જરૂરથી કરજો. અહીંયા આ રસનો કલર બદલાઈ જાય એટલે કે કાળો પડે તે પહેલાં જ આપણે તેને સર્વ કરી લઈશું. તમને થતું હશે કે શેરડીનો ઉપયોગ તો કર્યો નથી, શેરડીના રસનો ટેસ્ટ કઈ રીતે આવશે? ફ્રેન્ડ્સ, ગોળ જે છે એ શેરડીમાંથી જ બને છે, અને કેમિકલ વગરના ગોળનો ઉપયોગ કરશો તો તેનો સ્વાદ જે છે એ શેરડીના રસ જેવો જ આવશે. અને આખી ટિપ્સ તમે આ રીતે ફોલો કરજો. તમે જ્યારે ગોળને ઓગાળીને તેમાં લીંબુ નાખીને શરબત બનાવીને પીવો છો તો તમને એવું જ લાગશે કે લીંબુ શરબત પી રહ્યા છીએ, પણ આ રીતે ગોળની ક્વોન્ટિટી વધારે હોય, લીંબુ ઓછું હોય, અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તૈયાર તમે કરો
તો તે એકદમ શેરડીના રસ જેવો જ લાગે છે અને એવું ફીલ થાય છે કે આપણે શેરડીનો રસ પી રહ્યા છીએ, કારણ કે ગોળ જે છે એ શેરડીમાંથી જ બને છે. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો આજનો મારો વિડીયો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે.